अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। विद्यार्थी मित्रों, गई काले आपरे निबंध एक फूलनी आत्मकथा लगता हता। एमा बे पेरेग्राफ आपरे लख्या। आजे एने आगर वधारिए तो एक फूलनी आत्मकथा आगर लखी आपरे छेल्ले आपणे लख्युं हतुं के भाई मारुं आकर्षण जोईने घणा लोको मने चूंटी लेवा माटे तलपापड़ थता हता, परंतु मारीना डरने कारणे मारीनी बीकने कारणे कोई हिम्मत करतुं हतुं नहीं। हवे आगळ लखीए। एक सवारे મારી એજ મને અને મને અને મારા સાથીઓને મને અને મારા સાથીઓને ચૂંટીને ચૂંટીને બજાર એક ફૂલના ફૂલોના વેપારીને વેચી દીધા। વેપારી અમને બધાને એક થેલામાં મૂકી એક મોટા થેલામાં મૂકી બજારમાં લઈ ગયા। ત્યાં એ વેપારીએ અમને કાચના નાના કબાટમાં સરસ રીતે ગોઠવ્યા। ત્યારે બજારમાં આવતા જતા લોકો અમને જોઈ રહેતા હતા। ત્યારે મારી ખુશીનો પાર ન હતો। ન રહેતો હતો
ત્યારે મારી ખુશીનો પાર ન હતો. થોડા જ સમયમાં એક ભાઈ આવ્યા. અને તેઓ મને અને મારા સાથીઓ મને મને બીજા ફૂલો સાથે ખરીદીને લઈ ગયા. એક કાર્યક્રમમાં શાળાની બાળકો દ્વારા એક કાર્યક્રમમાં શાળાની બાળાઓએ અથવા તો બાળકીઓએ બાકી હોય મારા વડે મહેમાનોનું સ્વાગત કર્યું. મહેમાનોનું સ્વાગત કર્યું. તેથી મને ખૂબ આનંદ થયો. કાર્યક્રમ પૂરો થતા મહેમાનો મને એક નાની બાળકીના હાથમાં મૂકીને ચાલ્યા ગયા. મને જોઈ એ બાળકી ખૂબ ખુશ થઈ. એ બાળકી ખૂબ ખુશ થઈ. મને જોઈ એ બાળકી ખૂબ ખુશ થઈ. તેણે મને તેને મને પોતાના વાળમાં ખોસી દીધું. આથી મને ખૂબ આનંદ થયો. આથી મને ખૂબ આનંદ થયો. આથી મને ખૂબ આનંદ થયો. પરંતુ મારો એ આનંદ લાંબો સમય ટક્યો નહીં. લાંબો સમય ટક્યો નહીં. સાંજ પડવા આવતા સુધીમાં
માં તો મારું રૂપ કરમાવા લાગ્યું. કરમાવા લાગ્યું. મારી સુવાસ પણ ઓછી થવા લાગી, ઓછી થવા લાગી. મારી સુવાસ પણ ઓછી થવા લાગી. આ બારાએ આ બાળકીએ રાત્રે મને રાત્રે મને રાત્રે મને વારમાંથી કાઢીને વારમાંથી કાઢીને કચરા પેટીમાં નાખી દીધું. કચરા પેટીમાં નાખી દીધું. સવારે સવારમાં સવારે નોકરે તે કચરા પેટીને અહીં કચરાના ઢગલામાં ઠાલવી દીધી. કચરાના ઢગલામાં ઢગલામાં ઠાલવી દીધી. મેં મારી ભવ્યતા અથવા તો સુંદરતા ભવ્યતા તો ગુમાવી દીધી, પરંતુ તેના મીઠા સંભારણા મીઠા સંભારણા અત્યારે પણ મને સુખ આપી રહ્યા છે. સુખ આપી રહ્યા છે. હજુ મારી ઈચ્છા છે કે હું આ
હું આ માટીમાં ભરી જઈશ, માટીમાં ભરી જઈશ અને ફરીથી ફરીથી આજ માટીમાંથી ફૂલ બનીને બહાર આવીશ, ફૂલ બનીને બહાર આવીશ. મારી સાથે બીજા અસંખ્ય સાથીઓ હતા. આ બધા જ રૂપ, રંગ અને સુગંધ અલગ અલગ હતા. પ્રથમ કડીના સ્વરૂપમાં મારો જન્મ થયો હતો. ધીમે ધીમે મારો વિકાસ થવા લાગ્યો ત્યારે લોકોએ મને ફૂલ તરીકે ઓળખવા માંડ્યું. જેમ જેમ મારો વિકાસ થયો તેમ મારા રૂપ, રંગ અને સુવાસ ખીલવા લાગ્યા. પવનની લહેરોથી હું ફૂલ છોડની ડાળી પર આમથી તેમ હિંચકા ખાતું હતું. ત્યારે મને ખૂબ મજા પડતી. મારા લીધે બાગની શોભા વધી ગઈ હતી. સાંજના સમયે બાગમાં ફરવા આવતા લોકો મારા તરફ ખૂબ આકર્ષાતા. નાના બાળકો મને ચૂંટી લેવા તલપાપડ થતા, પરંતુ માળીની બીકની કારણે તેઓ એમ કરી શકતા નહીં. એક સવારે માળીએ જ મને અને મારા સાથીઓને ચૂંટીને એક ફૂલના વેપારીને વેચી દીધા. વેપારી અમને બધાને એક મોટા ઠેલામાં મૂકી કાચ નાના કબાટમાં સરસ રીતે ગોઠવ્યા. ત્યારે બજારમાં આવતા જતા લોકો અમને જોઈ રહેતા હતા. ત્યારે મારી ખુશીનો પાર ન રહેતો હતો. થોડા જ સમયમાં એક ભાઈ આવ્યા અને તેઓ મને બીજા ફૂલો સાથે ખરીદીને લઈ ગયા. એક કાર્યક્રમમાં શાળાની બાળકીઓએ મારા અને મહેમાનોનો સ્વાગત કર્યું. તેથી મને ખૂબ આનંદ થયો. કાર્યક્રમ પૂરો થતા મહેમાનો મને એક નાની બાળકીના હાથમાં મૂકીને ચાલ્યા ગયા. મને જોઈ એ બાળકી ખૂબ ખુશ થઈ. તેણે મને પોતાના વાળમાં ખોસી દીધું. આથી મને ખૂબ આનંદ થયો. પરંતુ મારો આનંદ એ આનંદ લાંબો સમય ટક્યો નહીં. સાંજ પડતા આવતા સુધીમાં મારું રૂપ ગરમાવા લાગ્યું. મારી સુવાસ પણ ઓછી થવા લાગી. આ બાળકીએ રાત્રે મને વાળમાંથી કાઢીને કચરા પેટીમાં નાખી દીધું. સવારે નોકરે તે કચરા પેટી કચરાના ઢગલામાં ઠાલવી દીધી. એ મારી ભવ્યતા તો ગુમાવી દીધી, પરંતુ તેના મીઠા સંભારણા અત્યારે પણ મને સુખ આપી રહ્યા છે. હજુ મારી ઈચ્છા છે કે હું આ માટીમાં ભળી જઈશ અને ફરીથી આ જ માટીમાંથી ફૂલ બનીને બહાર આવીશ. યા સર, પ્રથમ કડીના સ્વરૂપમાં મારો જન્મ થયો હતો. ધીમે ધીમે વિકાસ થવા લાગ્યો ત્યારે લોકોએ મને ફૂલ તરીકે ઓળખવા માંડ્યું. જેમ જેમ મારો વિકાસ થયો તેમ મારા રૂપ, રંગ અને સુવાસ ખીલવા લાગ્યા. પવનની લહેરો હું ફૂલ છોડની ડાળી પર આમથી તેમ હિંચકા ખાતું હતું. ત્યારે મને ખૂબ મજા પડતી. મારા લીધે બાગની શોભા વધી ગઈ હતી. સાંજના સમયે બાગમાં ફરવા આવતા લોકો મારા તરફ ખૂબ જ આકર્ષાતા. નાના બાળકો મને ચૂંટી લેવા તલપાપડ થતા, પરંતુ માણીની બીકને કારણે તેઓ એમ કરી શકતા નહીં. એમ સવારે માળીએ જ મને અને મારા સાથીઓને ચૂંટીને એક ફૂલના વેપારીને વેચી દીધા. વેપારી અમને બધાને એક મોટા થેલામાં મૂકી બજારમાં લઈ ગયા.
ત્યાં એ વેપારીએ અમને કાંસ ના નાના કબાટમાં સરસ રીતે ગોઠવ્યા. ત્યારે બજારમાં આવતા જતા લોકો અમને જોઈ રહેતા હતા. ત્યારે મારી ખુશીનો પાર ન હતો. થોડા જ સમયમાં એક ભાઈ આવ્યા ને મને બીજા ફૂલ સાથે ખરીદીને લઈ ગયા. અને કાર્યક્રમમાં શાળાની બાળકીઓએ મારા વડે મહેમાનનું સ્વાગત કર્યું. તેથી મને ખૂબ આનંદ થયો. કાર્યક્રમ પૂરો થતા મહેમાન મને એક નાની બાળકીના હાથમાં મૂકીને ચાલ્યા ગયા. મને જોઈ એ બાળકી ખૂબ ખુશ થઈ. તેણે મને પોતાના વાળમાં ઘોસી દીધો. આથી મને ખૂબ આનંદ થયો. પરંતુ મારો એ આનંદ લાંબો સમય ટક્યો નહીં. સાંજ પડી પડવા આવતા સુધીમાં તો મારું રૂપ કરમાવા લાગ્યું. મારી સુવાસ પણ ઓછી થવા લાગી. આ બાળકીએ રાત્રે મને વાળમાંથી કાઢીને કચરામાં નાખી દીધો. સવારે નોકરે તે કચરા પેટીને અહીં કચરામાં નાખી દીધો. મેં મારી ભવ્યતા તો ગુમાવી દીધી, પરંતુ તેના મીઠા સંભાળા અત્યારે પણ મને સુખ આપી રહ્યા છે. હજુ મારી ઈચ્છા છે કે હું આ માટીમાં ભરી જઈશ અને ફરીથી આ જ માટીમાંથી ફૂલ બનીને બહાર આવીશ.